गोधरा शहर ना राणी मस्जिद विस्तार में एक महिला ना सामाजिक रीति रिवाज मुजब मोहम्मद आदिल निसार बंडगा साथे लग्न थया। आ महिला लग्न ना करीने सासरी में पति साथे संयुक्त परिवार में रहवा गई। शुरुआत में 2 महीना सुधी पतिए तेने सारी रीते राखी, त्यार पछी पति अने सासू ससराए महिला ने पोताना मोबाइल नी दुकान करवा माटे दहेज नी मांगणी करी, मानसिक अने शारीरिक त्रास आपवानो शुरू कर्यो। अने त्यारबाद महिलाना पति मोहम्मद आदिल बंडगाए मोबाइल नी दुकान पर रूपिया ना लावे तो मोबाइल ने 3 वक्त तलाक तलाक बोली छूटाछेड़ा आपी देता महिला चौंकी उठी हती। अने ट्रिपल तलाक नो भोग बनेली महिलाए गोधरा महिला पोलीस स्टेशन में फरियाद नोंधावता पोलीस द्वारा ट्रिपल तलाकना कायदा हेठळ गुनो दाखल करीने पति अने સસરાની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। ગોધરા મહિલા પોલીસ સ્ટેશન ખાતે મુસ્લિમ મહિલા લગ્ન અધિકાર રક્ષણ અધિનિયમની કલમ 5 અને દહેજ પ્રતિબંધ અધિનિયમની કલમ 4 તેમજ આઈપીસીની કલમ 498 મુજબનો એક ગુનો નોંધાયેલ, જે ગુનો પંચમહાલ જિલ્લા ખાતે ટ્રિપલ તલાક અંગેનો પ્રથમ ગુનો નોંધાયેલ છે। આ ગુનાના ફરિયાદી બહેનને લગ્નના 2 વર્ષ પછી લગ્નના 2 વર્ષ 2 મહિના થયા ત્યારબાદથી ત્રાસનો શરૂ થયેલો, એ ત્રાસ અંગે અવારનવાર એમને મારકૂટ કરવામાં આવતી અને ત્રાસ સહન કરતા આ બહેનને દ્વારા એમના પતિ દ્વારા ટ્રિપલ તલાક દ્વારા એમને છૂટાછેડા આપવામાં આવેલા, જે અંતર્ગત આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ ગુનાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખી પોલીસ અધિક્ષક દ્વારા ટીમો બનાવી અને આરોપીને તાત્કાલિક ધરપકડ કરવામાં આવી છે। હાલમાં આ ગુનાના કુલ 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આ ગુનાની તપાસ મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર દામોદ દ્વારા ચાલુ છે। આરોપી મહિલાના પતિ અને સસરા અને પત્ની 3 આરોપી છે। સિરાજ જરગાલનો રિપોર્ટ, પંચમહાલ।